नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 प्रकरण 3 अने तेनु नाम छे संश्लेषित रेसाओ अने प्लास्टिक। तो विद्यार्थी मित्रों, आपणे आगळ जोई गया प्लास्टिक विषय, तो आपणे ख्याल मेळवियो प्लास्टिक कोने कहेवाय, प्लास्टिक माथी बनती वस्तु जोई गया। हवे आपणे जोईशुं विद्यार्थी मित्रों के प्लास्टिक ना प्रकार पॉलिथीन जो नाम में ज तेनी अंदर आपणे खबर पड़े छे, पॉलीइथीन बराबर छे, पॉली वत्ता इथीन बराबर छे पॉलीथीन, ए प्लास्टिकनुं एक उदाहरण छे। पॉलिथीन शुं छे? एक प्लास्टिकनुं उदाहरण छे। ते सामान्य वपराशमां उपयोगमां आवती पॉलिथीन बेग बनावामां वपराय छे। तमे विद्यार्थी मित्रों जे प्लास्टिकनी थैली जे वापरो छो, ते शुं छे? पॉलिथीननी बनेली होय छे। हवे तमारी जाते ज प्लास्टिकना एक टुकड़ाने वाळवानो प्रयत्न करो। शुं प्लास्टिकनी दरेक वस्तुने सरळताथी वाळी शकाय छे? तो विद्यार्थी मित्रों, बधी ज वस्तुओ सरळताथी वाळी शकाती तो नथी, परंतु तमे नोंधशो के प्लास्टिकनी केटलीक वस्तुओ सरळताथी वाळी शकाय छे, ज्यारे केटलीक बळपूर्वक वाळता ते तूटी जाय छे। बराबर छे विद्यार्थी मित्रों? अमुक वस्तु वळी जाय छे ने अमुक वस्तु आपणे तूटी जाय छे। ज्यारे आपणे प्लास्टिकनी बॉटलमां गरम पाणी नाखीए छीए, विद्यार्थी मित्रों ज्यारे आपणे प्लास्टिकनी बॉटलमां गरम पाणी नाखीए छीए ત્યારે તે વિકૃત થઈ જાય છે। વિકૃત એટલે કે પોતાનો આકાર બદલી લે છે। આવું પ્લાસ્ટિક કે જે ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય કે પછી તૂટી જાય તો તેને થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે। એટલે કે જે પ્લાસ્ટિકને ગરમ કરતાં સરળતાથી વિકૃત થઈ જાય એટલે કે પોતાનો આકાર સરળતાથી બદલી લે તો તેને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? થર્મોપ્લાસ્ટિક કહેવામાં આવે છે। પોલિથીન અને પીવીસી થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણ છે। વિદ્યાર્થી મિત્રો, તમારે યાદ રાખવાનું છે કે થર્મોપ્લાસ્ટિક એટલે શું? થર્મોપ્લાસ્ટિક એટલે કે થર્મોપ્લાસ્ટિક એવું પ્લાસ્ટિક છે કે જેને ગરમ કરતાં તે સરળતાથી પોતાનો આકાર બદલી લે છે અથવા તો તૂટી જાય છે, તેને આપણે થર્મોપ્લાસ્ટિક કહીએ છીએ। થર્મોપ્લાસ્ટિકના ઉદાહરણમાં આવે છે પોલિથીન અને પીવીસી। તેઓ રમકડા, કાસ્કા વગેરે જુદા જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે વપરાય છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમારે યાદ રાખવાનું છે, એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે। બીજી બાજુ કેટલાક પ્લાસ્ટિક એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી, કેટલાક પ્લાસ્ટિકને આપણે એકવાર જો કોઈ આકારમાં ઢાળી દઈએ પછી જો તેને ગરમ કરીને નરમ કરી શકાતા નથી, એટલે કે એકવાર જો આપણે તેને કોઈ આકાર આપી દીધો પછી તેને ગરમ કરીને શું છે તેને નરમ બનાવી શકાતા નથી, તો તેવાને શું કહેવામાં આવે છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક। તેના ઉદાહરણમાં આવશે બેકેલાઇટ અને મેલેમાઇન, એ શું છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિકના ઉદાહરણ છે। બેકેલાઇટ શેમાં વપરાય છે? ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે। બેકેલાઇટ શું છે? ઉષ્મા અને વિદ્યુતનું અવાહક છે, તેથી વિદ્યુતની સ્વીચો, વિવિધ વાસણોના હાથાઓ વગેરે બનાવવા વપરાય છે। બરાબર છે? ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે એટલે કે તમને ખબર છે, સ્વીચ બનાવવા માટે વપરાય અને કેટલીક વસ્તુઓ છે ગરમ વસ્તુ થતી હોય વાસણના શું છે આપણે હાથા બનાવવા માટે વપરાય છે। અને મેલેમાઇન એ બહોળા ઉપયોગમાં આવતો પદાર્થ છે, તે અગ્નિ અવરોધક છે અને બીજા પ્લાસ્ટિક કરતાં ગરમ કરીને વધુ સહન કરી શકે તેવો હોય છે, તેથી હોયતળિયાની ટાઇલ્સ, રસોડાના વાસણો અગ્નિરોધક કાપડ બનાવવા માટે ઉપયોગી થાય છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમારે યાદ રાખવાનું છે થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિક વચ્ચે તફાવત આપો, તો તમારે આ બેનો તફાવત તમે લખી શકો છો, બે ત્રણ ત્રણ મુદ્દા તમે આ જે મેં અંડરલાઇન કરી છે તેમાંથી બની શકે છે। બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, થર્મોસેટિંગ પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ સ્વિચ બોર્ડ બરાબર છે, વાસણ બરાબર છે, અને અમુક પદાર્થો છે બરાબર છે હાથા બનાવવા માટે, એટલે જે વસ્તુમાં વિદ્યાર્થી મિત્રો વિદ્યુતના અવાહક અને ઉષ્માના અવાહક છે, એટલે કે તેના વાસણો, સ્વિચના વાસણોના હેન્ડલ અને સ્વિચ બોર્ડ બનાવવા માટે વપરાય છે, તેને એકવાર આકારમાં ઢાળી લીધા પછી તે ગરમ કરીને તેને નરમ બનાવી શકાતા નથી, એટલે પોતાનો આકાર બદલતા નથી, જો વધારે તેના પર બળ લગાવવામાં આવે તો તૂટી જાય છે, પરંતુ તે ઓગળતું નથી। અને થર્મોપ્લાસ્ટિકની બનેલી વસ્તુ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ડોલ અને વાયરના કોડ બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આમ
આપણે થર્મોસેટિંગ પ્લાસ્ટિક અને થર્મોપ્લાસ્ટિક વિશે ખ્યાલ મેળવી લીધો. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈશું પસંદગીના પદાર્થ તરીકે પ્લાસ્ટિક. કે સૌ લોકો પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓ જ શા માટે ઉપયોગમાં લે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેનો વિસ્તારથી ખ્યાલ જોઈએ કે આજે જો આપણે ખાદ્ય પદાર્થો, પાણી, દૂધ, અથાણા કે સૂકા ખોરાક વગેરેનો સંગ્રહ કરવાનો હોય તો આપણે પ્લાસ્ટિકના પાત્રો સૌથી અનુકૂળ લાગે છે. એટલે આ બધી વસ્તુને આપણે પ્લાસ્ટિકનો જે પાત્ર હોય, બરાબર છે, તેની અંદર આપણે ભરીને તેને રાખી શકીએ છીએ. આપણે સૌથી પહેલાં એનો ચોઈસ લઈએ છીએ. તો આ બાબત માટે તેમનું હળવું વજન, તો આપણે તેનો સૌથી પહેલાં પ્લાસ્ટિકનો ચોઈસ કેમ લઈએ છીએ? તેનું વજન કેવું હોય છે? હલકું હોય છે, તે સસ્તી કિંમતમાં મળે છે અને સારી એવી મજબૂતાઈ ધરાવે છે તથા સરળતાથી વાપરી શકાય તે બાબત કારણભૂત છે. એટલા માટે આપણે શું છે વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં પ્લાસ્ટિકથી બનેલા પદાર્થનો ઉપયોગ કરીએ છીએ કોઈપણ ખાદ્ય પદાર્થોની જાળવણી કરવા માટે. હવે ધાતુઓ કરતાં વજનમાં હલકું હોવાને કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ મોટરકાર, હવાઈ જહાજ તથા અવકાશયાનમાં પણ થાય છે. કારણ કે જો વજન ઓછું હોય તો એ ધાતુની વસ્તુ હોય અને પ્લાસ્ટિકની વસ્તુ હોય તો સૌથી પહેલાં પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે તેનો સૌથી સારો બેનિફિટ છે કે તે વજનમાં હલકું હોય છે. જો યાદી બનાવવા જઈએ તો સ્લીપર, ફર્નિચર, સુશોભનીય વસ્તુઓ વગેરે જેવી કેટલીક અસંખ્ય વસ્તુઓ તેમાં ઉમેરેલી જાય છે અને પ્લાસ્ટિકની ઘણી બધી વસ્તુઓ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે પ્લાસ્ટિકના શું જોઈશું? વિદ્યાર્થી મિત્રો, ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરીશું. બરાબર છે કે પ્લાસ્ટિકના ગુણધર્મોમાં તો સૌથી પહેલું ગુણધર્મ આવે છે વિદ્યાર્થી મિત્રો કે પ્લાસ્ટિક જે છે તે કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, બિન ક્રિયાશીલ હોય છે. તે કોઈની પણ સાથે પ્રક્રિયા કરતું નથી. તમે તેની અંદર ગમે તે વસ્તુ ભરો, તેની સાથે કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતું નથી, એટલે કે તેની અંદર કોઈ પણ વસ્તુ બગડવાની ક્ષમતા ઓછી રહે છે. તમે જાણો જ છો કે લોખંડ જેવા પદાર્થો જ્યારે જ્યારે ભેજના સંપર્કમાં આવે છે અથવા હવામાં ખુલ્લામાં રાખવામાં આવે તો તેના પર શું લાગે છે? કાટ લાગે છે. તેઓ સરળતાથી ખવાઈ જાય છે. એટલે શું છે, લોખંડ પર કાટ લાગે એટલે લોખંડની વસ્તુઓ સરળતાથી કટાવા લાગે છે અને ખવાઈ જાય. પરંતુ પ્લાસ્ટિક જે છે વિદ્યાર્થી મિત્રો, હવા કે પાણી સાથે કોઈ જ પ્રકારની પ્રક્રિયા કરતું નથી, તે સરળતાથી ખવાઈ જતું પણ નથી. એટલે જ પ્લાસ્ટિકને વિવિધ પ્રકારના પદાર્થો અને રસાયણોનો સંગ્રહ કરવા માટે વાપરવામાં આવે છે. બીજો ગુણધર્મ જોઈએ આપણે કે પ્લાસ્ટિક હળવું હોય છે, મજબૂત હોય છે અને કેવું હોય છે? ટકાઉ હોય છે. કેવું હોય છે? હળવું, મજબૂત અને ટકાઉ હોય છે. તમારા વાલી અથવા દાદા દાદી સાથે વાત કરીને જાણો કે તેઓ પહેલાંના સમયમાં કયા પ્રકારનું એટલે કે બકેટ વાપરતા હતા. તમે આજે જે ડોલ કે ટમ્બલર વાપરો છો તે કયા પદાર્થનું બનેલું છે? પ્લાસ્ટિકના પાત્રો વાપરવાનો ફાયદા શું છે? પ્લાસ્ટિક કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો, ફાયદા જોઈએ આપણે કે તે હળવું હોય છે, મજબૂત અને ટકાઉ હોય છે અને કોઈ પણ આકાર કે કદમાં ઢાળી શકાય તેવું હોવાથી તેને ઘણી બધી બાબતો માટે વાપરવામાં આવે છે. સામાન્ય રીતે પ્લાસ્ટિક ધાતુ કરતાં કેવું હોય છે? સસ્તું હોય છે. તેનો ઉદ્યોગોમાં તથા ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં બહોળો વપરાશ થાય છે. તમે રોજબરોજ વપરાતા હોય તેવા પ્લાસ્ટિકના જુદા જુદા પાત્રોની પણ યાદી બનાવી શકો છો. એટલા પ્રમાણમાં આપણે પ્લાસ્ટિકનો શું છે વિદ્યાર્થી મિત્રો, ઉપયોગ કરે છે. એટલે પ્લાસ્ટિક વગર હવે હાલમાં છે ને જીવન જીવવાનું શક્ય નથી. કારણ કે દરેક જગ્યાએ આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ તો કરતા જ હોઈએ છીએ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે બીજો ગુણધર્મ જોઈએ કે પ્લાસ્ટિક કેવો હોય છે? અવાહક. અવાહક એટલે કે તેનામાંથી નથી ઉષ્મા વહન પામતી કે નથી વિદ્યુત પ્રવાહ પસાર થતો. તમે આગળ શીખી ગયા છો કે પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના કેવા હોય છે? અવાહક હોય છે. એટલા જ માટે એટલે ઇલેક્ટ્રિક વાયર ઉપર પ્લાસ્ટિકનું પડ હોય છે અને સ્ક્રૂડ્રાઈવર પર પણ પ્લાસ્ટિકના જ હેન્ડલ હોય છે. ઉપર દર્શાવ્યા મુજબ તળવાની કડાઈના હેન્ડલ પણ પ્લાસ્ટિકના જ બનેલા હોય છે.
कारण कि प्लास्टिक शू है एक अवाहक पदार्थ है जो नहीं उष्मा वहन करतु के नहीं विद्युत प्रवाह वहन करत। आम आप प्लास्टिक विविध गुणधर्मों जो गया बराबर है विद्यार्थी मित्रों।